અંકલેશ્વર શહેર ને જોડતા પિરામણ ગામ નો રસ્તો બનાવવા માટે વારંવાર ફરિયાદ ઉઠવા પામી છે, જેને લઈને હવે તેને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હાલ તો પિરામણ ગામ થી લઈને અંકલેશ્વર શહેર ની જીનવાડા સ્કૂલ સુધી નો રસ્તો બિસ્માર્ક બન્યો છે, જેને બનાવવા માટે લાગતા વળગતા તંત્ર સક્રિય બને તે જરૂરી છે. અંકલેશ્વર નગરજનો ખખડધજ રોડ રસ્તાના પગલે પારવાર મુશ્કેલી તેમજ હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. અંકલેશ્વર નગરના પ્રવેશદ્વાર સમાન ઓએનજીસી બ્રિજ મરમ્મત થઈ ગયો છે, આમ છતાં પિરામણનો રોડ પ્રત્યે નગરપાલિકાના કારભારીઓ હજુ ઉદાસીન વલણ દાખવી રહ્યા છે. છેલ્લા 8 મહિનાઓથી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારની પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહી છે. ઓએનજીસી બ્રિજની મંત્રાગતિએ કામગીરીને કારણે અંકલેશ્વર નગરમાં પ્રવેશવા વાહન ચાલકોએ યા તો ગડખોલ પાટિયા થઈ સુરવાડી ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડતો હતો, તો અન્ય વૈકલ્પિક રસ્તા તરીકે પિરામણ ગામની વચ્ચેથી પસાર થતા માર્ગનો ઉપયોગ ફરજિયાતપણે કરવો પડતો હતો. હવે છેલ્લા લાંબા સમયથી પિરામણ ગામનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, તેમજ હાલમાં આ માર્ગની રોડ સાઈડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીને આગળ ધરી સંબંધિત વિભાગના અધિકારીઓ અત્યંત બિસ્માર અને ખખડધજ થઈ ગયેલા માર્ગ બનાવી રહ્યા નથી, જેવી વારંવાર બૂમો ઉઠી રહી છે, જેના કારણે હાલમાં જીવાદોરી સમાન બની ગયેલા વૈકલ્પિક માર્ગ ઉપરથી પસાર થતા હજારો વાહન ચાલકોએ પારાવાર ટ્રાફિક જામ તેમજ હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત સૌથી બદતર હાલત તો પિરામણ રોડની બંને બાજુ રહેણાંક ધરાવતા રહીશોના ઘરમાં મોટી માત્રામાં અવર જવર કરતા વાહનોના કારણે ઘરમાં સતત ધૂળ ભરાઈ જાય છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં અંકલેશ્વર નગરપાલિકાનું તંત્ર અને પીડબ્લ્યુડીના અધિકારીઓ હાથ ઉપર હાથ નાખીને બેસી રહ્યા છે, કારણ કે એક તરફ અંકલેશ્વર નગરપાલિકાની ડ્રેનેજની કામગીરી શરૂ છે, બીજી તરફ જે આ રસ્તો RNB વિભાગમાં આવે છે તે રસ્તાના મરમ્મતની કામગીરી નથી શરૂ થઈ. આગામી ટૂંક સમયમાં હવે ચોમાસું બેસી જશે ત્યારે કેવી બદતર પરિસ્થિતિ સર્જાશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ વખત ચોમાસું પણ વહેલું આવે તેવી શક્યતાઓ પ્રબળ છે, ત્યારે હવે આ માર્ગના આગામી દિવસમાં કેવા દ્રશ્યો હશે તે પણ વિચારી શકાય તેમ નથી. હવે જ્યારે ઓએનજીસી બ્રિજ ચાલુ થઈ ગયો છે ત્યારે નગરપાલિકા તંત્ર અને પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓ આ ડ્રેનેજની કામગીરી તેમજ રોડની કામગીરી વહેલામાં વહેલી ગતિએ પૂરી કરે અને વાહન ચાલકો સુગમતાથી અવર જવર કરી શકે, ટ્રાફિક જામ ન સર્જાય, ધૂળની ડમરીઓ ન ઉડે તે માટે સ્વભંડોળ કે અન્ય ગ્રાન્ટમાંથી માર્ગનું લેવલિંગ કરે તો હજારો વાહન ચાલકોની હાલાકીનો અંત આવી શકે અને નગરના મુખ્ય માર્ગ ઉપરનો ટ્રાફિક પણ ફોરંભે ના પડે. પ્રજા આટલી હાલાકી ભોગવી રહી છે ત્યારે જે વિભાગ હેઠળ આ કામગીરીઓ આવી રહી છે એ હવે કુંભકરણની નિંદ્રામાંથી જાગે અને તાત્કાલિક અસરથી ચોમાસા પહેલા પિરામણ માર્ગના બનાવવાની કામગીરી પૂર્ણ કરે તે અત્યંત જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી આ કામગીરી પૂરી થશે તેવો પાણીએ ગોળ ચોટાડવામાં આવી રહ્યો છે, જ્યાં સુધી બોક્સ ડ્રેનેજ તેમજ ઓએનજીસી બ્રિજનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી આ માર્ગ નહીં બને તેવો જળ અને જક્કી અભિગમ તંત્ર છોડે તે દિશામાં ત્વરિત નિર્ણય ધારાસભ્ય પણ લે તેવી માંગ ઉઠવા પામી છે, કારણ કે હવે તો ઓએનજીસી ઓવરબ્રિજનું કામ પણ પૂરું થઈ ગયું છે.